યુવા કેન્દ્રિત થતું જાય છે અને આપ સૌ જાણો છો તેમ હવે આખી દુનિયામાં યુવાનોનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગ્યો છે એટલે કે વર્ષો પહેલાં જ્યારે બહુ નાની ઉંમરે લગ્ન થતા ત્યારે બાળકમાંથી સીધો એ ગૃહસ્થિ બની જતો અને એમ જ એની જિંદગી પસાર થઈ જતી પણ આપ સૌ જાણો છો તેમ ઉદ્યોગીકરણ શહેરીકરણ અને એ બધાના કારણે જે વિદ્યાર્થી ગાળો વધ્યો એમ એમ યુવાવસ્થાની જે કહેવાય સમયગાળો પણ વધ્યો તો આજે આપણું જે જગત છે એ તો યુવાનોનો બન્યું જ છે અને એનું સ્વતંત્ર શક્તિ તરીકે જે કહેવાય એ પણ સ્વીકાર થયો પણ એથી વધારે આપણો જે ભારત છે એ આજે યુવાનોનો દેશ બને છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી આજે પાંસઠ ટકાથી વધારે વસ્તી એ આપણે ભારતની અંદર યુવાનોની છે અને બે હજાર સોળની અંદર એકાવન કરોડ યુવાનો હશે હવે આટલું બધું જ્યારે ભારતની અંદર જો યુવાધન એ મહત્ત્વનું જૂથ બનતું હોય અને એટલું જ નહીં આપ સૌ જાણો છો તેમ કે આ ભારતના યુવાનો એ ખાસ કરીને મહત્ત્વના ઇન્ડિયાની અંદર એક મહત્ત્વના જૂથ તરીકે જોવાય છે અને એ રીતે એમનું આપણે જાણીએ છીએ કે દરેક આજકાલ તો પક્ષ પણ તમે જોઈ શકો છો કે એને મહત્ત્વ આપતો થયો છે પણ એના કરતાં પણ આપણે એક એવું જૂથ કે જે દેશ અને રાજ્યની કરોડરજ્જુ છે આ વાક્ય એટલા માટે કહેવાય છે કે જ્યારે રાષ્ટ્રની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા નક્કી કરવાની હોય છે ત્યારે તમે જાણો છો કે યુવાનોના આધારે નક્કી થતી હોય છે એટલે કે કોઈપણ દેશની કાર્યક્ષમતા કેટલી છે એ આપણે જાણીએ છીએ કે યુવાનોના આધારે નક્કી થતી હોય છે અને એટલે જ આજે આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે આપણા દેશમાં જે યુવાનો છે એ નેતૃત્વ જ્યારે પણ કોઈ પણ સમાજને બદલાવ લાવવાનો હોય દોરાવણી આમ તો એવું કહેવાય છે કે ગરડા ગાળા વાડે પણ તે છતાં આપણે જાણીએ છીએ કે સમાજની અંદર જ્યારે બદલાવ લાવવાની વાત આવે છે ક્રાંતિ કરવાની વાત આવે છે પરિવર્તનની વાત આવે છે ત્યારે તો હંમેશા યુવાધન જે છે દેશના યુવાનો હોય છે જે તે સમાજના યુવાનો હોય છે એ આપણે જાણીએ છીએ કે મહત્ત્વનો જે કહેવાય ભૂમિકા મહત્ત્વનો રોલ અદા કરતા હોય છે આજે પણ આપણું જે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અથવા તો આપણા જે રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે એના જે ઘડતરની અંદર પણ કહેવાય કે નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડે છે આજે દેશના મહત્ત્વના જે કહેવાય રાજ્યો છે એમાં તમે જુઓ યુવા મુખ્યમંત્રીઓ હવે બનતા જાય છે દરેક પક્ષને પણ હવે તો આપણે જાણીએ છીએ કે યુવાનોને મહત્ત્વ આપવું પડે જ તો એ રીતે યુવાનો જે છે એ એક સ્વતંત્ર એમનું એક આગવું જૂથ છે એ તરીકે એમનો સ્વીકાર થવા લાગ્યો છે બધાએ હવે એમના તરફ ધ્યાન આપ્યા વગર ચાલે એવું નથી પણ મિત્રો આટલું બધું મહત્ત્વ હોવા છતાં યુવાનો આપણે જાણીએ છીએ કે એ એટલું બધું જે એમની જોડે શક્તિ છે પણ તે છતાં આપણે માત્ર એમને એક જો વોટ બેંક તરીકે જોઈએ તો નહીં ચાલે કારણ કે આ જે તે સમાજ કે રાજ્યનો જો વિકાસ કરવો હોય અથવા તો રાષ્ટ્રનો વિકાસ તો એટલા માટે યુવાનોને તમારે ખાસ ધ્યાનમાં લેવા પડે કારણ યુથ ઓફ ટુડે નેશન ઓફ ટુમોરો આજના જે યુવાનો છે આવતીકાલનું રાષ્ટ્રનું ભવિષ્ય છે કોઈ પણ સમાજ છે માનો કે એ કેટલો પ્રગતિશીલ છે કેટલો એ પાવરફુલ છે એ તમારે જોવું હોય તો બીજું કશું જ નહીં કરવાનું જે તે રાષ્ટ્ર કે સમાજના યુવાનોની પરિસ્થિતિ તમે જાણી લો એટલે ઓટોમેટિક તમને એ રાષ્ટ્ર કે સમાજની પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય તો યુવાનોની પરિસ્થિતિના આધારે તમે રાષ્ટ્રનું ભવિષ્ય જોઈ શકો છો કારણ કે યુવાનો એ આવતીકાલના રાષ્ટ્રનું ભવિષ્ય છે પરંતુ આપણે જાણીએ છીએ કે કમનસીબે આપણે એવું કહેવું પડે કે જે યુવાનો રાષ્ટ્રનું ઘડતર જે કહેવાય એ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે સ્વતંત્ર શક્તિ તરીકે ભલે સ્વીકાર થયો હોય તેમ છતાં પણ આજે આપણે જાણીએ છીએ કે આવા યુવાનો એ અજંપામાં જીવે છે ખાસ કરીને અનેક સમસ્યાઓથી ગ્રસ્ત છે તો એનું કારણ આપણે જાણીએ છીએ કે ખાસ કરીને યુવાનો જે છે એ અનેક સમસ્યાઓ જે કહેવાય એનાથી એ પીડિત બને છે તો આટલી પ્રસ્તાવના કર્યા પછી આપણે એ જોઈએ કે યુવાન કોને કહેવાય યુવાન એટલે શું તો સૌથી પહેલાં તમે બધા જાણો છો કે ભાગે આપણે સેન્સસના આધારે કે ઉંમરની આધારે ભાગે કે ભાઈ પંદરથી પાંત્રીસ વર્ષના હોય તે યુવાન તો ઘણીવાર સેન્સમાં એવું કે સોળ વર્ષથી ચાલીસ વર્ષ સુધીના હોય તો યુવાન એટલે સુધી રાજકારણમાં યુવાન કોણ કહેવાય તો કે ભાઈ પચાસ સાહીઠ વર્ષ સુધી યુવાન કહેવાય તો રાજકારણમાં ઉંમર જુદી છે યુવા નીતિ આપણી જે દેશની યુવાનો માટે પોલિસી ઘડે છે એની અંદર તેરથી પાંત્રીસ વર્ષ ની વય ધરાવતા હોય એવા લોકોને આપણે યુવાન કહીએ છીએ ટૂંકમાં યુવાનોને ફાયદો આપવા માટે અથવા તો એ જે કહેવાય એમને એક લાભ કરવા માટેની એક વય નક્કી કરી છે એ ઉપરાંત આપણે સામાન્ય જો પબ્લિકને પૂછીએ કે ભાઈ યુવાન કોણ કે તો એ શરીર શારીરિક અથવા જૈવિકીય દ્રષ્ટિએ જુએ કે ખાસ કરીને જાતીય પરિપક્વતાના સ્પષ્ટ ચિહ્નો જેને કહેવાય યુવક યુવતીઓમાં બરાબર અને એ શારીરિક રીતે એમ કે ના ભાઈ આ યંગ જનરેશન છે એ બાળક પણ નથી પ્રૌઢ પણ નથી અને વૃદ્ધ પણ નથી તો આવી જે એમના શરીરના લક્ષણો કહેવાય બરાબર આપણે સૌ જાણીએ છીએ કે જેમાં વાળ કાળા હોય મૂછ આવી ગયું હોય અને એવા બધા જે કહેવાય તો એ જે સ્પષ્ટ ચિહ્નો છે એના આધારે આપણે યુવાન કહેતા હોઈએ છીએ પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે યુવાનોની વાતમાં આવે ત્યારે માનસિક વિચારો એ બહુ મહત્ત્વના છે કેટલીક વાર તમે જોતા હશો કે પચાસ વરસ કે સાહીઠ વરસનો વ્યક્તિ હોય બરાબર પણ એની જે થનગનાટ છે એ જબરજસ્ત હોય એટલે માનસિક વિચારો યુવાન અને ઘણી વખતે વીસ વરસનો યુવાન હોય વયની દ્રષ્ટિએ પણ આમ ઢીલો હોય તો માનસિક વિચારો મનની ભૂમિકા એ યુવાન હોવામાં બહુ મહત્ત્વનું છે બીજી રીતે આપણે યુવાનોની જો લાક્ષણિકતા જોઈએ તો યુવાન એટલે ચહકતા થિરકતા ધમધમતા યુવક યુવતીઓ એટલે કે એ લોકોમાં એટલી બધી એનર્જી હોય છે આમે કહીએ છીએ કે ભાઈ લોહી એમનું ગરમ હોય છે એટલે આમ દુનિયા બદલી નાખવાની અને એટલી બધી આમનામાં આમ કે દુનિયા કો બદલ ડાલો ક્રાંતિની વાત હોય એટલે કોઈ પણ જે કહેવાય ને જે એમાં કંઈક ચેન્જ લાવવાની વાત એ એમના લોહીમાં હોતી હોય છે અને એટલે જ યુવાનો વિશે આપણે જે કહીએ એ એમનું લોહી ગરમ પણ માત્ર શરીર જ યુવાન છે એવું નથી યુવાનોની એક બહુ મોટી ખાસિયત છે કે શરીરની સાથે એ આદર્શ પણ યુવાન હોય છે અને તે રીતે આપણે જાણીએ છીએ કે એના માટે કંઈ પણ કરવાની તૈયારી જે લોકો માને કામ કરવું છે તો એના માટે આપણે જાણીએ છીએ કે ગમે તે કરે અને એટલે જ બીજી એક મહત્ત્વની લાક્ષણિકતા યુવાન તૂટી જાય ખરો પણ ઝૂકે નહીં આ જ યુવાન છે કે તૂટી જાય એ જે માને છે જે આદર્શ ધરાવે છે એના માટે કંઈ પણ તૂટી જાય ખરો પણ ઝૂકે નહીં એ યુવાન છે એટલું જ નહીં આપણે જાણીએ છીએ કે એક યુવાનોમાં બહુ જ મહત્ત્વની એક બાબત જોવા મળે છે કે એવો ખૂબ જ ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બહુ ઝડપથી બાંધે સંબંધ બાંધવામાં પણ એટલી જ ત્વરિત ઉતાવળ જે કહેવાય ઉષ્માભર્યા પ્રેમ સંબંધો અને જેટલી ઝડપે બાંધે એટલી જ ઝડપે સંબંધો પણ તોડી નાખે આપણે જાણીએ છીએ કે વડીલો જલ્દી સંબંધો ન તોડે જ્યારે આ યુવાનોમાં એક ખાસિયત હોય છે કે જે તમે જોઈ શકો છો જેટલા ઝડપી બાંધે એટલા જ ઝડપી એ લોકો તોડી પણ નાખે યુવાનો જે છે એ દિવસે અને ખુલ્લી આંખે સપના જુએ એનું નામ યુવાન રાત્રે તો બધાને સપના આવે પણ દિવસે અને ખુલ્લી આંખે જે સપના જુએ છે એ યુવાન છે અને એટલે જ તમે જુઓ છો કે આપણે એમાં ઝવેરચંદ મેઘાણીએ પણ કહ્યું છે કે અણદિઠેલી ભોમ પર યૌવન માડે આંખ બરાબર તો એ રીતે એમને હંમેશા જે કામ કરવાનું હોય છે તેઓ ખાસ કરીને એક બીજી એમની જે લાક્ષણિકતાઓ જો આપણે જોઈએ તો એ પોતાને ઉત્સાહપૂર્વક સમાજમાં સમાવે છે બહુ જ કોઈ પણ જગ્યાએ તમે જુઓ કોઈ પણ સંપ્રદાય કોઈ પણ સંસ્થાઓ જે ચાલે છે એમાં તમે જોઈ શકો છો કે બહુ જ ઝડપથી એ લોકો મિક્સિંગ થઈ જાય છે ઉત્સાહપૂર્વક એ લોકો એ દરેકમાં સમઈ જાય છે પરંતુ સાથે સાથે બધે જ હંમેશા જે કહેવાય કે એ ભીડમાં જ રહેતા હોય એવું જરૂરી નથી એ ઘણી વખત એકાંત પણ એટલું જ ચાહતા હોય છે એટલે કે એકાંતની ઝંખના પણ એ ધરાવતા હોય છે તો આવી રીતે યુવાનો વિશે તમે જો જાણશો તો અત્યંત આશાવાદથી માંડી નિરાશાવાદ સુધી એમનું દ્રષ્ટિબિંદુ તમને જોવા મળશે એટલે તમે આમ યુવાનો તરફ નજર કરશો મિત્રો તો તમને જોવા હશે કે એક બાજુ થનગનાટ છે એમનામાં ચહકતા તિરકતા અને બહુ જ આમ પોઝિટિવ આશાવાદી છે લોકો આશાવાદ એ યુવાનોની એક ખાસિયત છે પણ સાથે સાથે કેટલીક વાર યુવાનો મેં કહ્યું એમ એકાંતમાં જખે છે એટલું જ નહીં કેટલીકવાર ડિપ્રેશનમાં આવે છે તો કેટલીક વાર એ લોકોમાં નિરાશાવાદ સુધીનું દ્રષ્ટિબિંદુ પણ જોવા મળે છે તો મિત્રો આજે આપણે જ્યારે યુવાનોની સામાજિક સમસ્યા વિશે જોઈએ છે ત્યારે આ યુવાનોની જે તાકાત છે એ જબરજસ્ત છે યુવાનો વિશે એટલે અધ્યાપક મિત્રોએ તો ખાસ હું કહું છું કે જાણું જોઈએ કે આજે યુવાનોનો જમાવ કેન્દ્રો ક્યાં છે તે કે કોલેજ અને યુનિવર્સિટીમાં એટલે સૌથી વધારે તમે જુઓ કે યુવાનો બે જ લોકો પાસે રહે છે એક તો એમના માતા પિતા પાસે અને બીજું અધ્યાપક મિત્રો પાસે તો અહીંયા આપણે અધ્યાપક મિત્રોની ઘણી જવાબદારી બની જાય છે કે એમને આપણે યોગ્ય ગાઈડન્સ આપીએ અને એમની શક્તિનો સદઉપયોગ આપણે કોલેજ દ્વારા કરી શકીએ છીએ કારણ યુવાનોની શક્તિ એ અણુવિસ્ફોટ જેવી છે અણુ વિસ્ફોટ આપણે જાણીએ છીએ કે વિશ્વ વિનાશ પણ લાવી શકે અને વિશ્વ શાંતિ પણ લાવી શકાય છે એટલે અણુ શક્તિનો જો આપણે પાવરમાં ઉપયોગ કરીએ તો એનાથી પ્રોડક્શન થાય ને એવું એટલે ડબલ જે કહેવાય એના ઉપયોગો છે તો યુવા શક્તિનું પણ એવું છે એના જો આપણે સદુપયોગ કરીશું એમને સારી રીતે ગાઈડન્સ આપી અને જો આપણે એમને સારા રસ્તે વાળીશું તો એમની જોડે જે એનર્જી છે એનો રાષ્ટ્રના ઘડતરમાં અને રાષ્ટ્રના વિકાસમાં કે રાજ્યના વિકાસમાં ચોક્કસ આપણે એનો ઉપયોગ કરી શકીએ પરંતુ આપણે જાણીએ છીએ કે જો એ નહીં કરી શકીએ તો પછી આપણે અશાંતિ અને જે બીજી બધી સમસ્યાઓ છે આતંકવાદને આ બધી સમસ્યાઓ એવી સમસ્યાઓ વધી શકે તો મિત્રો આજે યુવાનોની સામાજિક સમસ્યા જોઈએ છે ત્યારે યુવાનો એટલે શું એટલી આપણે વાત કરી હવે આપણે સામાજિક સમસ્યા કોને કહેવાય એ થોડું જોઈને પછી યુવાનોની જે સામાજિક સમસ્યાઓ ગંભીર પ્રકારની જે જોવા મળે છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં સોશિયલ પ્રોબ્લેમ વોટ ઇઝ ધ સોશિયલ પ્રોબ્લેમ તો સામાજિક સમસ્યા એટલે સમાજમાં અનિચ્છનીય પરિસ્થિતિ ગણાતી હોય એટલે કે ખાસ કરીને એવી પરિસ્થિતિઓ જે સમાજમાં અનેક લોકોની ધ્યેય પ્રાપ્તિમાં અવરોધક બનતી હોય લોકોના જીવન પર જેની વિપરીત અસર થતી હોય એવી પરિસ્થિતિ એ સામાજિક જે કહેવાય સમસ્યા ગણાય છે અને સમાજશાસ્ત્રીઓ આ રીતે એને જોતા હોય છે ટૂંકમાં લોકોના જે ધ્યેય પ્રાપ્તિ હોય એમાં અવરોધ બનતી હોય અને ખાસ કરીને તો લોકોના જીવન પર વિપરીત અસર થતી હોય તો આવી પરિસ્થિતિ અનિચ્છનીય ગણાય છે એ જ રીતે છે હોલ્ટન અને લેસલી એમણે પણ એક સારી વ્યાખ્યા આપી છે કે સમસ્યા એક એવી પરિસ્થિતિ છે સામાજિક સમસ્યા કે જે લોકોની નોંધપાત્ર સંખ્યા પર અનિચ્છ અનિચ્છનીય રીતે અસર કરે અને એટલું જ નહીં આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય એવું જ્યારે લોકો માનતા થાય ત્યારે પ્રોબ્લેમ કહેવાય ત્યાં સુધી નથી ગણાતો જેમ કે આપણે વર્ષો સુધી આપણે જાણીએ છીએ કે ઓગણીસો એકની અંદર આપણા ત્યાં નિરક્ષરતા પા જે કહેવાય પંચાણું ટકા પાંચ ટકા જ સાક્ષરતા છતાં એ સમયે લોકોને નિરક્ષરતાએ સોશિયલ પ્રોબ્લેમ નહીં લાગ્યો આજે આપણે પાસઠ ટકા સાક્ષરતા ધરાવીએ છીએ પાંત્રીસ ટકા જ નિરક્ષરતા છે તે છતાં આપણે જાણો છો કે નિરક્ષરતા એ સોશિયલ પ્રોબ્લેમ ગણાય તો એવી રીતે સમાજના મહ મોટા ભાગના લોકો એવું માને કે ભાઈ આ જે પરિસ્થિતિ છે અનિચ્છનીય છે એટલું જ નહીં એનું સોલ્યુશન લાવવું જોઈએ મોટાભાગના લોકોને એનાથી વિપરીત અસર થતી હોય સમાજ ઉપર અને આનું સોલ્યુશન એટલું જ નહીં સોલ્યુશન લાવવા પ્રયત્નો પણ કરે ત્યારે આવી જે સમસ્યાઓ છે એ સામાજિક સમસ્યા કહેવાય છે તો ઉપરોક્ત બાબત આપણે જ્યારે જોયું કે યુવાન એટલે શું સામાજિક સમસ્યા એટલે શું આ બે બાબતો જોયા પછી આપણે ચોક્કસ જોઈ શકીએ કે યુવાનો જેઓને આપણે પંદરથી પાંત્રીસ વયની વર્ષની વય ધરાવતા લોકોનું જે જૂથ જે બહુ જ મહત્ત્વનું છે સમાજ માટે અને આપણે જેને ખરેખર યુવાનો કહીએ છીએ એવામાં આજકાલ આપણે જાણીએ છીએ કે આટલું બધું મહત્ત્વ ધરાવતા હોવા છતાં એ લોકોમાં એક ગંભીર પ્રકારની કેટલીક સમસ્યાઓ જોવા મળે છે એ આપણે જાણવી જોઈએ કારણ કે જો આ સમસ્યાઓ આમ ને આમ ચાલુ રહી તો આપણું યુવાધન એમ જ વેડફાઈ જશે અને જે કોઈ પણ છેલ્લે તો સમાજને જબરજસ્ત અસર થાય છે દાખલા તરીકે પહેલી જ અસર આપણે જોઈએ તો એચઆઈવી એઇડ્સની સમસ્યા આજે તમે જુઓ કે એઇડ્સની સમસ્યામાં સૌથી વધારે જો કોઈ લાગુ થતું હોય એટલે કે એની જે ભોગ બનતા હોય તો એ યુવાનો છે અને તમે જોઈ શકો છો કે જ્યારે યુવાનો આવાય એચઆઈ એડ્સ એડ્સની સમસ્યાથી એ ગ્રસ્ત બનતા હોય ત્યારે એની સમાજ પર બહુ ખરાબ અસરો થતી હોય છે કારણ કે એનાથી તમે જોઈ શકો છો કે રાષ્ટ્રની કાર્યક્ષમતા ઉપર અસર થાય એના આધારે આપણી જે કહેવાય વિકાસ દર ઉપર અસર થતી હોય છે તો આવી એચઆઈવી એડ્સની જે સમસ્યા છે એ યુવાનોમાં ગંભીર જોવા મળે છે એ પછી એવી જ બીજી સમસ્યા જે આજે આપણે ડિટેલમાં જોવાના છીએ એ નશાખોરીની સમસ્યા આજકાલ તમે જાણો છો કે નશીલા દ્રવ્યો અને નશાખોરી એ જે એટલું બધું વધી ગયું છે જેના કારણે આપણું જે યુવાધન છે એની જે કહેવાય ને કે એમનું શારીરિક સ્વાસ્થ્ય જો કહેવાય એની સાથે સાથે આપણું દેશનું ને રાજ્યનું આર્થિક સ્વાસ્થ્ય પણ ખરાબ થતું જાય છે તો એ નશાખોરીની સમસ્યા એ કેવી રીતે અસર કરે છે એ આપણે આજે કે આ યુવાનોમાં એ બહુ જોવા મળ્યું છે અને એટલે એ ગંભીર ચિંતા સતાય છે એવું જ તે ત્રીજી વાત જે છે એ ગુનાખોરીની સમસ્યા આજકાલ તમે જુઓ ચેન સ્નેચિંગ થાય છે જે એની અંદર મોટાભાગના કોલેજના યુવાનો પકડાય છે કારણ કે એ લોકોને જે ઇઝી મની કહેવાય એ એક દોરો તોડે એટલે એક મહિનાનો ખર્ચ નીકળી જાય અથવા તો જલસા કરવા અને એ તમે જોઈ શકો કે ગુનાખોરીની જે સમસ્યા છે પછી એ બાઇક ચોરતા હોય એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે એકદમ જે એમની એક શોખ છે બધા સારા મોબાઈલ વાપરવા છે સારું જે કહેવાય બાઈક ફેરવવા છે તો એના માટે આજકાલના જે યુવાનો છે એ જે જેમને કહેવાય ને સારું માર્ગદર્શન નથી મળતું એવા યુવાનો રાહ ભટકી અને ગુનાખોરીની અંદર જે કહેવાય એ પરોવાતા હોય છે તો યુવાનોની અંદર આજકાલ તમે જુઓ કે ન્યૂઝપેપરમાં એક નજર કરો અને સર્વે અભ્યાસો પણ કહે છે કે યુવાનોમાં ગુનાખોરીની સમસ્યા એ બહુ હોય અને મિત્રો સૌથી વધારે મારી દ્રષ્ટિએ યુવાનોની અંદર જો જોવું હોય તો હું તો ઘણી વખત એવું કહું છું કે આવનારા દિવસોમાં બે રાષ્ટ્રો કે બે ધર્મો વચ્ચેનો સંઘર્ષ નથી બનવાનો મહત્ત્વનો એના કરતાં પણ વધારે બે પેઢી વચ્ચેના અંતરની સમસ્યા અથવા પેઢી વચ્ચેનું જે સંઘર્ષ છે એ બહુ જબરજસ્ત આજકાલ દરેક કુટુંબની અંદર તમે જુઓ કે જનરેશન ગેપ અને એના કારણે જે ઝઘડા વિવાદ કલહ કંકાસ એ ઘરે ઘરે વધી ગયા છે તો આપણે ઈચ્છીએ કે આ જે પેઢી વચ્ચેનું અંતર છે એ ઓછું થાય તો યુવાનોમાં જેમ એચઆઈવી એડ્સની નશાખોરીની ગુનાખોરીની એટલી જ અગત્યની સમસ્યા એ પેઢી વચ્ચેના અંતરની સમસ્યા થઈ છે અને છેલ્લી આપ સૌ જાણો છો કે આજકાલ આપણે ત્યાં બધા જ દુનિયામાં જે મંદી ચાલી છે એના કારણે પણ અને દરેક સમયે જે કહેવાય યુવાનો જે હોય એમને રોજગારી જોઈતી હોય અને એ રોજગારી જ્યારે અભાવ હોય ત્યારે બેકારીની સમસ્યા જોવા મળતી હોય છે તો યુવાનોની અંદર આ પાંચ જે સમસ્યા છે એ બહુ ખૂબ ગંભીર રીતે જોવાય છે પરંતુ આપણી જોડે આજે સમય જે છે એના પ્રમાણે માત્ર એક સમસ્યા જોઈ શકીશું તો આજે આપણે અહીંયા યુવાનોમાં જે સામાજિક સમસ્યાઓ છે એમાં યુવાનોમાં નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યા એના વિશે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં નશીલા દ્રવ્યના વ્યસનનો અર્થ આપણે જાણીએ તો નશો કે કૅફ ઉત્પન્ન કરતા કે માદકતાના ગુણ ધરાવતા પદાર્થોને નશીલા દ્રવ્ય કહેવાય એટલે કે એવી કોઈ વસ્તુ હોય કે જે તમે જોઈ શકો છો કે માદકતા અથવા તો ગેન ઉત્પન્ન કરે કેફ ઉત્પન્ન કરે નશો ઉત્પન્ન કરે તો એવા કોઈ ગુણ ધરાવતા દ્રવ્યો છે અને નશીલા દ્રવ્ય કહીએ છીએ આવા દ્રવ્યનો જ્યારે ઉપયોગ વગર વ્યક્તિ રહી ન શકે ત્યારે વ્યસન કહેવાય